हेलो 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 विद्यार्थियों, स्वागत है तुम्हारी चैनल अंदर। तो हूँ भाष बोला, आपनों हार्दिक स्वागत करूँ छूँ। तो सब प्रथम तो बात करिए कि जे फिक्स पेना कर्मचारी है एना खुशी समाचार है, क्योंकि एना सैलरी में अंदर इंक्रीमेंट आ गयु। तो एक सारी वस्तु कहें कि भाई आप जी मेहनत करी से प्रमाण पर सैलरी मे तमने पण हवे जे तैयारी करे छे थोड़ूक एक मोटिवेशन मळशे, एक मजा आवशे कि भाई सैलरी थोड़ी वधारे मळे छे तो तैयारी करिए एम के सारी एवी सैलरी छे। तो बीजी बात, आपणे वीडियो निंदा करवा छे डीवाईएसओ पेपर में मारे केवुं गयुं छे, थोड़ी कटो बाबत चर्चा करवानी छे, मारी क्यां भूल पड़ी छे, क्यां भूल थई छे मारथी, एने आपणे क्लास 1-2 में नथी रिपीट करवानी, ने कई रीतना आपणे मेनेजमेंट करशुं क्लास 1-2 माटे, बराबर। तो वात करिए तो पहेला के आटला दिवसथी केम हूँ विडियो नहोतो बनावतो, एनुं एक रीजन हतुं कि मारे एक तो डीवाईएसओ एक्जाम हती अने FLC में ऑर्डर था VAVVPAT અને જે ચેકિંગ કરવાનું હોય ને એમાં રેવન્યુ ક્લાર્ક તરીકે ઘણી કામગીરી હોય છે, તો એની અંદર 15 દિવસથી મારે એની અંદર ઓર્ડર હતા, તો અને સાથે સાથે એ ઓર્ડર 13 તારીખે પતી ગયા અને 14 તારીખે પછી હું જૂનાગઢ ગયો ત્યાં રાતે રોકાણો, અને 15 તારીખે સવારમાં DYSO આપી અને રાતે હું ને મારા કલીગ છે એ 16-17 મારે ગાંધીનગર ટ્રેનિંગ હતી રિફ્રેશ 47, તો એના માટે અમે નીકળી ગયા હતા, બરાબર। ત્યાં રહેવા માટેની હોસ્ટેલની સુવિધા હતી અને નજીકમાં જ ક્લાસીસ હતા, તો સવારે 10:30 થી 5 વાગ્યા સુધી અમે ક્લાસીસ અટેન્ડ કર્યા અને સાંજના ટાઈમે અમે ફ્રી પડ્યા એટલે ગરબા જોવા ગયા અને ત્યાં સબસ્ક્રાઈબર મળી ગયા અમને, અને ત્યાર પછી અમે ઘરે આવ્યો અને થોડી વાર આરામ કરી અને 10:30 વાગે હું જોબ પર નીકળી ગયો અને જોબ પરથી પાછું અહીંયા આવી અને આજે વિડીયો બનાવું છું। તો હવે વાત કરી કે DYSO પેપર, તો DYSO પેપર હતું એ હતું થોડુંક મીડિયમ લેવલનું કહી શકાય, સહેલું પણ બહુ ન કહેવાય કે બહુ અઘરું પણ ના કહી શકાય, અમુક પ્રશ્નો સહેલા અમુક અઘરા હતા। તો મારે કેટલા માર્ક્સ થાય છે પહેલી વાત, તો મેં એઝ અ પાક એઝ અ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે ગણ્યા છે, બરાબર। એમાંથી એક પ્રશ્ન મેં મારી જાતે જ મેં સાચો માની લીધો છે, પાકમાં ખોટો છે, કેમ કે 5 જુલાઈવાળો છે જેની અંદર 5 જુલાઈ આપ્યું છે પણ સાચો જવાબ 5 જૂન આવશે, તો એવા એક બે પ્રશ્ન એવા છે કે જે આપણે શ્યોરિટી છે કે આ સાચા જ છે, તો એને અત્યારે સુધાર્યા છે, પછી જે ફાઇનલ આન્સર કે આવશે એમાં સુધારા પ્રમાણે માર્કને આડાવડા કરશું, પણ આપણી રીતના કોઈ માર્ક મારે એવી રીતના નથી કરો કે ભાઈ આ સાચો જશે આ ચાલો તો હું સુધારું, તો એની રીતના મારે થાય છે 105 માર્ક્સ છે, તો 105 મને થોડાક ડિસઅપોઇન્ટમેન્ટ લાગે છે મારા માર્ક્સ, તો એનું રીઝન શું છે। પહેલાં તો તમને જો એક ભૂલ એક્સેપ્ટ કરતા આવડીએ ને તો બહુ સારી વસ્તુ છે, હું મારી ભૂલ મેં એક્સેપ્ટ કરીને ક્યાં ભૂલ થઈ એ તમને કહું, તમારી પણ ત્યાં ભૂલ થઈ કે નહીં તમે જોવો, તો એના પરથી તમને આગળની એક્ઝામ માટે આઈડિયા આવશે। તો પહેલી વાત તો કે મારે કરંટ અફેર છે એ નહોતું થયું, એનું રીઝન એ આપણે ખોટા બાના નથી મારા કે ભાઈ આ છે, કેમ કે મારા FLCની અંદર થોડોક ઓર્ડર્સ હતા એની લીધે સમયગાળો ન મળી શક્યો, એની લીધે કરંટ અફેર છે, તો એ આપણે અહીંયા આપણે જોઈ લઈએ ચાલો કે ભાઈ ક્યાં ક્યાં ભૂલ થઈ। તો પહેલી વસ્તુ એ હતી કે કરંટ અફેર, કરંટ જૂનું પૂછી લીધું હતું, ઘણા પ્રશ્નો જૂના હતા, સપ્ટેમ્બર મહિનાનું પણ સમથિંગ હતું પણ થોડુંક ક્યાંક ને ક્યાંક ફેક્ચ્યુઅલ ડેટા પર હતું, તો જૂનો કરંટ છે તો એ મને બિલકુલ ના આવડ્યું, કેમ કે મેં જૂનું કરંટ નહોતો કરીને ગયો, છેલ્લા 3-4 મહિનાનું જ કરંટ મેં કર્યું હતું, બરાબર, અને છેલ્લા 2 મહિનાનું સરખું જ કર્યું હતું, તો એની અંદરથી સપ્ટેમ્બરનું પૂછાણું હતું એટલું આવડી ગયું, તો એમાં કોઈ ઇસ્યુ નથી, હિસ્ટ્રી જીઓ એ બધાના પ્રશ્નો સારા એવા આવડી ગયા છે, એમાં મને કોઈ અફસોસ નથી। બીજી જ્યાં મેઇન લોસ છે મારો એ મેં જોયો, આપણે વિચારીએ ત્યારે ખબર પડે, તો કરંટ અફેરની અંદર ખાસો એવો લોસ છે, 8 આસપાસ માર્ક્સ ત્યાં લોસ હું ગણી શકું એને, 7-8 માર્ક્સ કે જે મને આવડી શકે તેવા હતા પણ તે મારી તૈયારીને લીધે ના થયા, તો એની તૈયારી શું કરવાના થઈ એ પર્સનલ રીઝન હોઈ શકે કે ભાઈ એ નોકરીને લીધે જોબ સાથે નથી, બીજું તો એ હું ધ્યાન રાખીશ કે હવે કરંટ થોડુંક 1-6 મહિનાનું કરીશ અથવા તો 7-8 મહિનાનું કરીશ, પછી વર્ષ દિવસનું કરવાની જરૂર નથી, 1-2 પ્રશ્ન ખોટા પડતા હોય તો વાંધો નહીં ચાલે, પણ 6 મહિનાનું એટલીસ્ટ કરી લેવા સારું એવું, અને ડીપલી છેલ્લા 2 મહિનાનું સારું ડીપ કરવું। બીજી ભૂલ મારી ક્યાં થઈ, તો બીજી ભૂલ મારી એ થઈ ને કે મારે મેં ટાર્ગેટ બનાવ્યો હતો કે ભાઈ 3 તારીખથી 14 તારીખ સુધી હું રિવિઝન કરીશ, એક પોલિટીનું અને એક મેથ્સનું, મેથ્સના સોલ્યુશન કરીશ, પણ આ સંજોગ વિશે મારે અહીંયા છે એ ઓર્ડર આવી ગયો, એટલે સવારે 8-8 મારે ઓફિસે રહેવું પડતું હતું, એટલા માટે મેથ્સની પ્રેક્ટિસ ન થઈ। હવે તમને હું કહી દઉં કે મેથ્સ વસ્તુ એવી છે ને કે જે સતત પ્રેક્ટિસ મુકાઈ જાય ને તો દાખલાનો જવાબ તમને આવડી જાય, મારે એવું જ થયું હતું કે દાખલા મેં પહેલાં તો 1.5 કલાકની અંદર આખું પેપર ખતમ કરીને છેલ્લે 1.5 કલાક મેથ્સ માટે રાખ્યું, તો મેથ્સમાં જ્યારે હું સચિવાલયની તૈયારી કરતો ત્યારે મને પૂરા માર્ક્સ આવતા, 1 કે 2 જ ખબર હતા, કેમ કે હું સતત એની પ્રેક્ટિસ કરતો એટલે મારી સ્પીડ વધારી ગઈ, આની અંદર મારા દાખલા જેટલા સોલ્વ કર્યા એના જવાબ તો આવતા હતા, સાચા પણ આવતા હતા, પણ ટાઈમ ખાઈ ગયા હતા દાખલા મારા, જેને લીધે કે પ્રેક્ટિસ ઓછી પડી, પ્રેક્ટિસ ઓછી એને લીધે દાખલા ટાઈમ ખાઈ ગયા, હું ઘણા પ્રશ્નોમાં તમે બધા ઓપ્શન એક પછી એક ટ્રાય કરી અને મૂકી, કેમ કે જો હવે કરવો જ છે તો સાચો કરીએ, ખોટું નથી તુક્કો મારો પ્લસ, તો એ બધાના ઓપ્શન્સ મૂકી અને હું એવી રીતના કરતો હતો દરેકનો, એવી રીતના મેં ઘણા દાખલા સોલ્વ કર્યા, અને છેલ્લે પછી ખબર પડી કે ટાઈમ ઘટ્યો ભાઈ, હવે મને બાકી ટાઈમ કોઈ દિવસ ઘટે નહીં, ગમે એવું અઘરું પેપર હોય તો મારે ઓલમોસ્ટ ટાઈમ વધતો અને ક્યારેક થોડું ઘણું 1-2 દાખલા રહી જતા, તો ગણિતમાં મને સૌથી વધારે લોસ થયો, 12 માર્ક્સ આસપાસ ત્યાં લોસ થયો છે,
તેમાંથી ઘણા ખરા મને આવડતા હતા, પણ એ સોલ્વ ના કરી શક્યો. એની અંદર મેં ભૂલે પણ કરી કે એ કરવાની જગ્યાએ ઉતાવળમાં એક દુ ચાલો જે મન પડે એ કરી દો એમ. તો એ પણ એક ભૂલ હતી મારી કે ભાઈ છેલ્લે છેલ્લે હવે ટાઈમ ખૂટવાયો હોય, 5 મિનિટ વધી તો મેં કીધું તું કમારી દેવા, આમ પણ થવાનું છે તો નથી થવાનું, જે થાય એ થાય એવી રીતના મેં વિચારીને. તો આ એક મેઇન ભૂલ હતી. અને પોલિટી રિવિઝન રહી ગયું તો એનું કોઈ ઇશ્યુ મને નથી થયું, કેમ કે પોલિટીના ક્વેશ્ચન્સ ઇઝી હતા અને ફેક્ચ્યુઅલ હતા, તો મારે ફેક્ચ્યુઅલ ડેટા સારો હતો તો મેં એ તો ટીક કર્યો. એના એક બે એવા ખોટા પડ્યા છે જે ન પડવા જોઈએ, બાકી પોલિટીમાં કોઈ અફસોસ નથી. તો મેઇન લોસ છે મેથ્સનો. તો હવે આપણે ક્લાસ 1-2માં ધ્યાન રાખવાની કે રોજના 2 કલાક કે 1 કલાક મેથ્સની પ્રેક્ટિસ કરવાની છે, તો ત્યાં એવી રીતના ધ્યાન રાખી શકાય. એટલે જેને પણ આવી રીતના કોઈ તમારું એનાલિસિસ કરો કે ભાઈ ક્યાં ખોટું પડ્યું છે મેથ્સના દાખલા છે તો એની પ્રેક્ટિસ, તો રોજ હું 1 કલાક મેથ્સ પ્રેક્ટિસ કરીશ અને જો પોસિબલ હશે તો રજા પણ મૂકી અને તૈયારી હું કરીશ ક્લાસ 1-2 માટે. તો હવે અને એક સારી વસ્તુ, જ્યારે તમે પેપર નબળું જાય તો એને પોઝિટિવ મળ્યો કે હવે તો કરી બતાડું છે. અને શ્યોરિટી જ્યારે જીપીએસસી ક્લાસ 1-2નું પેપર આપશું ત્યારે એટલી ગેરંટી હશે કે એ આપણે પ્રિલિમ ક્રેક હશે, એવી રીતના કોન્ફિડન્સ રાખવાનું. અને હું પણ એ જ કોન્ફિડન્સ રાખું છું. નબળાઈ પકડી અને ક્લાસ 1-2માં પાછા આપણા વિડીયો મળશો એટલે તમે આ વિડીયો યાદ કરશો કે નહીં સાચી વાત છે તમારી. તો એ ભૂલ ક્યાંક ને ક્યાંક હોઈ શકે, પરંતુ એ ભૂલ સુધારો અને હજી ઘણો ટાઈમ છે. રિવિઝન કરો અને બાકી કંઈ છે નહીં, કંઈ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો હવે કટઓફની વાત કરીએ તો કેટલું રહી શકે, તો હવે કટઓફ માટે છે ને અત્યારે કહી ન શકાય, કેમ કે પોલ મૂકીએ ને એમાં એકઝેમ શ્યોર આન્સર ન મળે. પોલની અંદર ગમે એ ગમે ટીક કરી નાખે આપણે ખબર નથી. પણ હું એક ગૂગલ શીટ બનાવીશ, મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ, એમાં તમારું નામ, મેલ ફિમેલ અને કેટલા માર્ક્સ થાય છે એઝ પર પાર્ટ, એમાંથી આ પર્યાવરણવાળો ને એવા બે પ્રશ્નો હું જે કહીશ એ તમારે તમારી રીતના સાચા કરી અને મૂકવાના. બાકી તો પછી ફ્લક્ચ્યુએટ રહેશે થોડું ઘણું, પણ એક આઈડિયા આવશે કે ભાઈ આટલું રહી શકે. અને અત્યારે મને લાગે છે કે 100ની આસપાસ, 100+ તો રહેશે જ કદાચ, 100 થી 105 રહી શકે કદાચથી, બરાબર. એનાથી વધુ ઓછું પછી એ એના પર ડિપેન્ડ કરે છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લાવતા જ રહેશું. હવે હું લાઇબ્રેરી પણ જોઈન કરવાનો છું અને ખૂબ જોરશોરમાં તૈયારી ચાલુ કરવાની છે, તો કરશું. તો જોડાઈ રહેજો, મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો, અને કંઈક પણ હોય તો મને જણાવજો, બરાબર. બાકી ઘણા મારા ગ્રુપ સર્કલમાં છે જે તલાટીમાંને પાસ હતા અને મારા સચિવાલયમાં ફેલ હતા, તો પણ એને ડીવાયએસમાં સારા માર્ક્સ થાય છે. તેનું મેઇન રીઝન એ છે કે એ લોકો સતત તૈયારી, આની અંદર એવું છે કે જો તૈયારીમાં થોડોક પણ ગેપ આવી ગયો ને તો મારે જેમ કે જોબની સાથે સાથે થોડોક ક્યાંક ને ગેપ લાગતો હતો, તો તૈયારીમાં ક્યારેક ગેપ નહીં લાગ્યો. મેં એવો ગેપ તો નથી આવ્યો, મારે રોજની 2-3 કલાક તો રીડિંગ થતું હતું જ, પણ ત્યારે ક્યારેક રેવન્યુની કામગીરીને લીધે થોડુંક લોડ વધારે લીધે ન પણ થાય. પરંતુ જ્યારે એવી રીતના હોય ને ત્યારે તૈયારી થોડીક પણ મુકાઈ જાય ને તો ઘણો ફરક પડી જાય છે, કેમ કે કોમ્પિટિશન અત્યારે એવું છે કે ભાઈ થોડુંક તૈયારી તો મુકાવા ના દેવી જોઈએ, એક યાદ રાખવું જોઈએ. બાકી કંઈ અઘરું એવું છે નહીં એક્ઝામ ક્રેક કરવા માટે. તો મળીએ હવે પછી નેક્સ્ટ વ્લોગની અંદર અને બધાને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. પાછો રેગ્યુલર વ્લોગ્સ લાવતો રહીશ.